કમલેશ તિવારી હત્યા કેસના બંને મુખ્ય અશફાક અને મોઇનુદ્દીન અહેમદની શામળાજી પાસેથી ધરપકડ. બંને પર હતું 2.5 લાખ ઇનામ. મોઇનુદ્દીને શાહજહાંપુરથી નીકળતા પહેલા સુરતમાં મિત્રને કર્યો હતો ફોન. રૂપિયા ખૂટી જતા ફોન કરીને માંગી હતી મદદ. કમલેશ તિવારીને મોઇનુદ્દીને છરી મારી અને અશફાકે ગોળી મારી. જોકે અશફાક પહેલી વખત બંદૂક ચલાવતો હોવાથી તેના મોઢા પર ગોળી વાગી હતી, તો મોઇનુદ્દીને આ ગોળીબાર દરમિયાન 3 આંગળીઓમાં ગોળી વાગી. કમલેશ તિવારીના પરિજનો ગુજરાત એટીએસની કામગીરીથી ખુશ. કમલેશ તિવારીના પુત્રએ કહ્યું કે તેમનો પરિવાર ગુજરાત એટીએસની કામગીરીથી સંતુષ્ટ છે. પરિજનોએ ગુજરાત પોલીસ અને પ્રશાસનનો માન્યો આભાર. ગુજરાતના જાણીતા લોકગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુ. 2 દિવસમાં તાવ બાદ ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. બનાસકાંઠાના દિયોદરમાં કન્યા શિક્ષણ સંકુલના લાભાર્થી ડાળીઓ યોજાયો, જેમાં રાજભા ગઢવી અને ગીતા રબારી પર નોટનો વરસાદ. દિયોદરના પૂર્વ એમએલએ અનિલ માણીએ વરસાવી નોટ. રાજ્યની તમામ શાળાઓમાં આવતીકાલથી 21 દિવસ સુધીનું દિવાળી વેકેશન. બીજા શૈક્ષણિક સત્રનો 14 નવેમ્બરથી થશે પ્રારંભ. વલસાડમાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન. ડાંગરનો ઉભો પાક પલળી ગયો. રાજ્ય સરકાર રાહત આપે તેવી ખેડૂતોની માંગ. અમદાવાદના મણિનગરમાં ભૂલાભાઈ 4 રસ્તા પાસે જર્જરિત મકાનનો એક ભાગ પડતા મહિલાનું મોત, અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત. મોડી રાત્રે મકાનનું દાદર તૂટી પડતા 5 લોકો દટાયા, જેમાં 52 વર્ષીય મહિલાનું મોત. ગાંધીધામનો કચરો અંજારમાં ઠાલવા મુદ્દે કોંગ્રેસે કર્યો વિરોધ. નગરપાલિકા કચેરી સામે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કચરો સળગાવીને કર્યો સૂત્રોચ્ચાર. આગામી દિવસોમાં કચરો નાખવાનું બંધ નહીં થાય તો નગરપાલિકાની કચેરી સામે કચરો ઠાલવવાની આપી ચીમકી. સાબરડેરીએ દૂધના ફીટના ભાવમાં ફરી એક વખત 10 રૂપિયાનો કર્યો વધારો. 25 ઓક્ટોબર એટલે કે ધનતેરસના દિવસે નવો ભાવ અમલમાં આવશે. ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટના ભાવ પર 700 થી વધારીને 710 કરાયો. ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટનો ભાવ 294 થી વધારીને 304 કરાયો. અમદાવાદના રિલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સના ત્રીજા માળે ગેરકાયદે દુકાનો બનાવવા મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશન થઈ. 3 અઠવાડિયામાં નિર્ણય લેવાનો હાઈકોર્ટે આપ્યો આદેશ. આદેશની અમલવારી ન થતાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરાય. 28 નવેમ્બરે થશે વધુ સુનાવણી. 6 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી મુદ્દે નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન. કહ્યું, પેટા ચૂંટણીમાં અમારી જ જીત થશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલા વિકાસના કામ પર જનતાને છે વિશ્વાસ. અમદાવાદના બહેરામપુરામાં મતદાતાઓની જાગૃતિ માટે કોંગ્રેસનો અનોખો પ્રયાસ. રામ રહીમ ટેકરા વિસ્તારમાં કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત કાર્યકર્તાઓ થાળી વગાડી મતદાતાઓને જાગૃત કરવા કર્યા પ્રયાસ. વલસાડ નગરપાલિકાના 3 સભ્યોના સભ્યપદ રદ કરવાની કવાયત. 3 સભ્યોની સુનાવણી સામાન્ય સભામાં રાખવામાં આવી. સભાના વિરોધમાં 3 સભ્યોએ કેદીનો પહેરવેશ પહેરીને કર્યો વિરોધ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મગફળીના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતોએ હોબાળો મચાવીને યાર્ડના દરવાજા કર્યા બંધ. ઉમરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર પોલીસ અને આરોપીના સગા વચ્ચે વિવાદ. આરોપીને મળવા પરિવારના લોકો આવતા થયા અને પોલીસ સાથે થઈ ગઈ બોલાચાલી. પરિવારજનોએ પોલીસના વાહનને રોકી મચાવ્યો હોબાળો. અમદાવાદમાં આવ્યો કોંગો ફીવરનો કેસ સામે. 3 શંકાસ્પદ દર્દીઓ પૈકી 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ. દર્દીને હાલ અપાઈ રહી છે સારવાર. 2 દર્દીના રિપોર્ટ નેગેટિવ. અમદાવાદમાં વકર્યો છે પાણી અને મચ્છરજન્ય રોગચાળો. રોગચાળાને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો. મલેરિયા ડેન્ગ્યુના દર્દીઓ માટે વધુ એક વોર્ડ કરાયો શરૂ. ડેન્ગ્યુના 519, ચિકનગુનિયાના 44 અને મલેરિયાના 32 કેસ દાખલ. અબડાસાના કોઠારા નજીક એસઓજી અને એલસીબીની કાર્યવાહી. વાડી વિસ્તારમાં મકાનમાંથી ગેરકાયદે હથિયારનું ઝડપાયું કારખાનું. એક શખ્સની કરાઈ ધરપકડ. હથિયાર બનાવવા માટેના સાધનો પણ પકડાયા.
સુરતના મહુવા બારડોલી રોડ પરથી 14 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત. એલસીબી અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નારિયેળની આડમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો. બે દિવસ અગાઉ વટવામાં થયેલા લૂંટ વિથ મર્ડરનો ગુનો ઉકેલાયો છે. પોલીસે કરી 2 આરોપીની ધરપકડ. આરોપીઓ છે કૌટુંબિક ભાઈ. પૈસાની માંગ કરીને છરીડા ઘા મારીને કરી હતી હત્યા. હિંમતનગરમાં પકડાયો બોગસ પત્રકાર. તબીબ પાસે માંગી હતી 1 કરોડની ખંડણી. તબીબ પર આક્ષેપો લગાવી માંગી હતી ખંડણી. પોલીસે 2 બોગસ પત્રકારો સામે દાખલ કર્યો કેસ. 1 આરોપી ફરાર. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો. આઉટસોર્સિંગ સિનિયર ક્લાર્ક ગિરીશ પ્રજાપતિ લાંચ લેતા ઝડપાયો. એસીપીએ 5000ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો. અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસે પકડ્યું ગેસ ચોરીનું કૌભાંડ. આરોપીઓ ગેસ સિલિન્ડરમાં નોઝલ લગાવીને કરતા હતા ગેસ ચોરી. વિસ્તારની 2 ગેસ એજન્સીના 4 કર્મચારીઓની કરાઈ ધરપકડ. 2 આરોપીઓ ફરાર. રાજુલાના ચાંદલિયા ડુંગર પાસે અકસ્માત. 2 બાઇક વચ્ચે થઈ ગઈ ટક્કર. અકસ્માતમાં 2 યુવાનોના મોત. 2ની હાલત ગંભીર. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડાયા. સાવરકુંડલાથી અમરેલી જતી એસટીને નડ્યો અકસ્માત. ચરખડિયા નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ટક્કર. અકસ્માતમાં 5 મુસાફર ઇજાગ્રસ્ત. એસટી બસનો ડ્રાઈવર પણ ઘવાયો. ટક્કર બાદ બસ બાજુની વાડીમાં ખાધી. આણંદના ભાલેજ ઓવરબ્રિજથી લઈને મહેન્દ્રશાહ ચોકડી સુધીના માર્ગ પર ઓઇલ ઢોળાયું. 20થી વધુ બાઇક ચાલક પડ્યા. રાજુલાના ચાંચ બંદર ગામમાં સરપંચ અને પંચાયત સભ્યોના રાજીનામા. તલાટી મંત્રી ગેરહાજર રહેતા હોવાથી ભર્યા રાજીનામા. તાલુકા પંચાયત કચેરીએ પહોંચીને સરપંચ અને 10 પંચાયત સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને સોંપ્યા રાજીનામા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીના 3 સહિત રાજ્યના 12 અધિકારીઓને પ્રમોશન. ડેપ્યુટી કમિશનર એમ એન ગઢવી, આર કે મહેતા અને કે એલ બજાણીને આઈએસ અધિકારી તરીકે મળ્યું પ્રમોશન. ગુજરાત યુનિવર્સિટીમાં મંજૂરી વિના જ વૃક્ષોનું કઢાયું નિકંદન. એનએસયુઆઈએ લાકડા ભરી જતી ગાડી અટકાવી. ગેટ પાસમાં માત્ર ટ્રી ટ્રીમિંગનો જ છે ઉલ્લેખ. ટ્રીમિંગને સ્થાને વૃક્ષોને થડથી જ કાપી નંખાયા. ભરૂચની સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રામ ભરોસે. કચેરીમાં લટાર બહારતો ગદર્ભ. કેમેરામાં કેદ. ઓફિસમાં ચક્કર લગાવતા ગદર્ભે સુરક્ષા વ્યવસ્થાની ખોલી પાડી પોલ. સુરતની ચોક બજાર પોલીસે 27 લાખનો સોનાનો પાવડર કર્યો જપ્પે. દુબઈથી ગેરકાયદે સોનું લાવતા 2 શખ્સો ઝડપાયા. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના મોલમાં સરપ્રાઇઝ ચેકિંગ. એસઓજીએ એસઆરપીની ટુકડીને સાથે રાખી નરોડાના નેશનલ હેન્ડલૂમમાં કરાયું સરપ્રાઇઝ ચેકિંગ. સુરતના યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પર્વત પાટિયા વિસ્તારમાં યુવાનોનો વિડીયો વાયરલ. ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિનો સંદેશ ફેલાવતા યુવાનો હેલ્મેટ પહેરીને રમ્યા વોલીબોલ.